પ્રાંતિજ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંકુલમાં સરકારી તાલુકા પુસ્તકાલય દ્વારા સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિની યુવા વર્ષ 2012ની ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવી હતી. શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ચુનીકાકા હોલમાં ઉજવાયેલ આ કાર્યક્રમમાં ગાંધીનગરથી આવેલ ગ્રંથાલય નિયામક શ્રી ડૉક્ટર પ્રદીપ આઝાદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર કામેશ્વર પ્રસાદે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. આ તબક્કે યુવાનો અને સ્વામી વિવેકાનંદ વિષય ઉપર સાહિત્યકાર અને કટાર લેખક કલ્પેશ પટેલે સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમના શુભારંભમાં કોલેજની યુવતીઓએ પ્રભુ પ્રાર્થના રજૂ કરીને વાતાવરણને પવિત્ર બનાવી દીધું હતું. મંચસ્થ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ ફૂલછડી અને બુકેથી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ એ વિષય ઉપર કોલેજના પૂર્વ પ્રોફેસર અને વક્તા વસંતભાઈ ઉપાધ્યાયે માનનીય વક્તવ્ય રજૂ કરીને કોલેજના વિદ્યાર્થીઓને પ્રભાવિત કરી દીધા હતા. ડૉક્ટર કામેશ્વર પ્રસાદે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોને આવકાર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મદદનીશ ગ્રંથપાલ નયનાબેન પટેલે અથાગ પ્રયાસો હાથ ધર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉક્ટર કાંતિભાઈ પ્રજાપતિએ કર્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને માણ્યો હતો. પ્રાંતિજના પ્રતિનિધિ રતિભાઈ ટેકવાણી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.